પલસાણા તાલુકાના ચલથાણા ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા માટે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. ભારત સરકારના પ્લાસ્ટિક બેગ કે ચબલાનો વપરાશ બંધના નવા અભિયાનના નેજા હેઠળ આજે સમગ્ર ભારત દેશમાં નાના ગામડાથી માંડીને મોટા શહેરોમાં પણ પ્લાસ્ટિક કે ચબલાનો ઉપયોગ ટાળવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા ભારત સરકારના નવા અભિયાનને ધ્યાનમાં લઈને તે પગલે ચાલવા તેમજ જનજાગૃતિ માટે અને પ્લાસ્ટિક બેગ કે ચબલાનો વપરાશ બંધ કરાવવા માટે એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં ચલથાણ નગરને સ્વચ્છ રાખવા માટે પ્લાસ્ટિક કચરાને તિલાંજલિ આપી અને પ્લાસ્ટિક બેગ કે જબલાનો ઉપયોગ બંધ કરીએ તેવી ચલથાણની જનતા તેમજ ગ્રાહકોને અપીલ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સ્વચ્છ ગુજરાત અભિયાનને લઈને પણ સમગ્ર ચલથાણ ગામમાં સાફ સફાઈ આદરી હતી. જ્યારે ચલથાણ ગામમાં સાફ સફાઈ ચાલતી હતી ત્યારે ઉપસરપંચ શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ પોતે ટ્રેક્ટર વડે સાફ સફાઈ કરતા હોય તેવા દ્રશ્યો અમારા ઇન ગુજરાત ન્યૂઝના કેમેરામેનના કેમેરામાં કેદ થયા હતા. જી, જરા જ આજરોજ તમે સફાઈ અભિયાન રેલી પણ કાઢી છે અને સફાઈ અભિયાનના માર્ગે પણ તમે ચાલી રહ્યા છો અને તમને ચલથાણ ગામનો કેવો સહયોગ મળી રહ્યો છે? ચલથાણ ગામનો પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે અને તારીખ 16 એટલે કે 15 રાતથી પ્લાસ્ટિક ટોટલ બંધ. જી, અત્યારે બી હાલમાં ઘણા વેપારીઓએ તો બંધ કરી દીધું છે અત્યારે, અને આના કારણે અમારે કચરામાં લગભગ 2 ટેક્ટરનો ડિફરન્સ પડી ગયો. જી, અત્યારે 2 ટેક્ટર અમારા ઓછા થતા થઈ ગયા અત્યારથી. જ્યારે પ્લાસ્ટિકનો પ્રતિબંધ પણ મૂકવામાં આવી રહ્યો છે તો એ અંગે કંઈ દંડનો કેવો કોઈ? હા, દંડની જોગવાઈ છે જ, એમાં પહેલી વાર પકડાય તેનો દંડ અલગ છે, બીજી વારનો અલગ છે અને ત્રીજી વારે દુકાન સીલ કરી. ને આગામી તમે કેવી રીતે સહકાર આપીને ચાલવાનો છો? જી, આજરોજ જ્યારે ચલથાણ ગ્રામ પંચાયતના આદેશ અનુસાર પ્લાસ્ટિક બેગ અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, શું કહેવા માંગશો? ચલથાણ ગામમાં તારીખ 16/8/2018 પ્લાસ્ટિક ઢગલા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો દરેક વેપારી ભાઈઓને સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે. જી, જ્યારે ચલથાણ ગામમાં એક તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું, જ્યારે આજ અને 2-3 દિવસથી સાફ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો એ અંગે તમારું શું કહેવું છે? જ્યારે આમાં પૂર્વ સરપંચ તમે અને તમારા સભ્યની મદદગીરીથી કામ ચલાવો છો. અમારા સરપંચ તથા સભ્ય તથા તલાટી કોમ ઓફિસ સાહેબથી અમારું ગામનો કચરો સ્વસ્થ અને સ્વચ્છતા રાખીશું અને કચરો ઓછો થવા લાગ્યો છે. ટ્રેક્ટરમાં અમે કચરોનું ભરીને કચરો સાફ કરીશું અને ભાઈઓ અને બહેનો મળીને ગામ સ્વસ્થ રાખવું. આપનું નામ? અમરસિંહ લક્ષ્મણજી પરમાર, તલાટી કોમ મંત્રી ચલથાણ. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત સુરત, તાલુકા પંચાયત પલસાણા તરફથી એક અભિયાન છેડવામાં આવેલું છે અને 1 ઓગસ્ટથી આ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. ચલથાણ ગ્રામ પંચાયતે પણ એનું બીજું ઝડપેલું છે. ચલથાણ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી મહેન્દ્રભાઈ, પંચાયતના સભ્યો, ગ્રામજનો બધા જ આ અભિયાનમાં અમને સહકાર આપી રહેલા છે. ચલથાણ ગ્રામ પંચાયતે તારીખ 16/8/2018 અમલમાં આવે તે રીતે પ્લાસ્ટિકના ઝગલા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે. 2100 રૂપિયા દંડ, બીજી વાર પકડાય વેપારી તેને 5000 રૂપિયા દંડ, ત્રીજી વાર પકડાય તો 5000 રૂપિયા દંડ વત્તા દુકાનને સીલ મારવાની પણ ચલથાણ પંચાયતે નિર્ણય કર્યો. બીજો કે અમે એક સ્વચ્છતા ઝુંબેશ ઉપાડી છે. ચલથાણ ગામના 22 વોર્ડ છે, 22 વોર્ડમાં સ્વચ્છ અને સઘન સફાઈ ઝુંબેશ આદરવામાં આવેલી છે. છેલ્લા 4 દિવસથી આ પ્રોગ્રામ ચાલુ છે, એમાં અમને ઘણો બધો લોકોનો સહકાર પણ મળી રહે છે અને ખૂબ જ સારી રીતે આ ઝુંબેશ અમે ચાલુ કરેલી છે, તે પરિપૂર્ણ પણ કરશું, છેક સુધી એને ચલાવશું. વેપારી મિત્રોનો પણ સહકાર જોઈએ, સહકાર આપશે એવી અપીલ કરવામાં આવે છે અને જે વેપારી મિત્રો સહકાર નહીં આપે તેના ઉપર કડક રીતે પગલાં લેવામાં પણ આવશે. બીજો કે અમે એક બીજો નવો ઉપાય શોધેલો છે કચરાને જો એ કરવા માટે, ઘન કચરાને ઘટાડવા માટે, કે પ્લાસ્ટિકની કોથળી અથવા તો કચરો ગમે ત્યાં ફેંકતા હોય તો એના માટે અમારું જે ટ્રેક્ટર ગ્રામ પંચાયત 1 લાખ રૂપિયા 1 મહિનાના આપીને કોન્ટ્રાક્ટ આપેલો છે,
એ ટ્રેક્ટર ઉપર પણ બેનર હશે, શેરીએ શેરીએ પણ આના બેનર અમે લટકાવવાના છે. અમારો સરપંચશ્રીનો ફોન નંબર મોબાઈલ નંબર આપેલો છે, ઉપસરપંચશ્રીનો આપેલો છે, તલાટીકમ મંત્રી મારો પોતાનો નંબર આપેલો છે મોબાઈલ નંબર, અમારા ક્લાર્ક શ્રી સુરેશભાઈનો નંબર આપેલો છે. આ નંબર ઉપર હું ચલથાણ ગામના દરેક નાગરિકોને અપીલ કરું છું કે તમે કોઈ બી લોકો કોઈ બી વ્યક્તિ આ કચરો ગમે ત્યાં રોડ ઉપર ફેંકતો હોય તો એનો ફોટો પાડીને આ નંબર ઉપર અપલોડ કરો, અને એ ફોટા જે અપલોડ થયેલા છે તેને ગ્રામ પંચાયત એક મોટું બેનર બનાવીને સ્વચ્છ રીતે સારી રીતે દેખાઈ આવે તે રીતે ગામની મધ્યમાં કે અમે ચલથાણ ગામને ગંદુ કરવા માટેના ગુનેગારો છીએ એવા બેનર હેઠળ આ ફોટા અમે બજારની વચ્ચે ચોંટાડવાનો નિર્ણય કરેલો છે. જેથી આપ સર્વે ગ્રામજનોને એક વિનંતી છે કે કચરો મહેરબાની કરીને ગમે ત્યાં ના ફેંકો, અને જો તમે ફોટામાં આવી જશો તો આપને ભલે તમે કોઈ બીજો ગુનો નથી કર્યો પણ આ ગામના નાગરિકોની સફાઈની ઝુંબેશને ખોટી રીતે અને એને એવોઇડ કરી અને કચરો ગમે ત્યાં ફેંકવાનો ગુનો તો કરેલો જ છે અને એનો ભોગ તમારે બનવું પડશે.